सोच न्यूज, एक नई सोच के साथ। કલોલ શહેર પોલીસની સરાહનીય કામગીરી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી જેલ ભેગા કર્યા. કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂપિયા 3,66,400ની ગરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી. કલોલના કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલ વિજયનગર સોસાયટીમાં પરિવાર રક્ષાબંધન મનાવવા માટે ભાઈને ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા અને તસ્કરોએ બપોરે મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદી જુદા સહિત જુદા દાગીના તથા રોકડ રકમ વગેરે મેળવી કુલ રૂપિયા 3,66,400ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જેની જાણ કલોલ પોલીસને કરવામાં આવતા કલોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને લઈને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓએ મિલકત સંબંધી ગુના અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધવા સારું અવારનવાર સૂચના કરેલ હોય, જે અંગે ગાંધીનગર પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેઠી સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક પીડી મણવર સાહેબ કલોલ વિભાગ કલોલનાઓએ કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધવા સારું સૂચના આપેલ. જે કામે મહેસાણા એલસીબી પોલીસે આરોપી નામે યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણ ઉંમર 31 રહેઠાણ કડી કસ્બા ઇમામકુઈ રોડ તથા કડી જિલ્લો મહેસાણા પકડી પાડેલ અને આ કામે સહ આરોપી નામે નાસિર ઉર્ફે તનવીર ફેઝલ અમીર ઉલખાન પઠાણ ઉંમર 21 રહેઠાણ કડી કસ્બામાં સીધીવાડોદ તાલુકો કડી જિલ્લો મહેસાણાવાડાને કલોલ શહેર પોલીસે પકડી પાડી. આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા કિંમત રૂપિયા 9,45,110ના તથા રોકડ રૂપિયા 1,00,000 એમ કુલ મળી રૂપિયા 10,45,110નું મુદ્દામાલ રિકવર કરી તથા ગુનામાં ઉપયોગ થનાર મોટરસાઇકલ નંબર GJ18AK10 71 રૂપિયા 20,000નું કબજે કરી ગણતરીના દિવસોમાં જ અનડિટેક્ટ ગુનો શોધી કાઢી બંને આરોપીઓને તારીખ 24 ઓગસ્ટના રોજ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તારીખ 25 ઓગસ્ટના રોજ પકડી પાડેલ. કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ.